ગ્લોબલ વોર્મિંગની અસરથી વિસરાતી જતી કેરી ન જાતોને નવજીવન મળે અને ખેડૂતોના કેરીનું જાતોનું વાવેતર કરવા થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે હરીફાઈ સાથે એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। બદલાયેલું વાતાવરણ ખેતીના વ્યવસાય માટે દિવસે જોખમ ઊભું કરી રહ્યું છે, જેને કારણે સીધી અસર ખેત પદાશ પર થાય છે। હાલમાં ઉનાળામાં કેરીની સિઝન જોરમાં જ હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબા પાક પણ બચી શક્યો નથી। ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી શકે અને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપી શકે એવી કેરીનું જાતને ખેડૂત અપનાવે અને વાવે તેના હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરી હરીફાઈ અને પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં કુલ 146 પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતિકી 91 કેરી અને વિદેશી બ્રાન્ડની 8 કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આ પ્રદર્શનને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મારું નામ ભરતકુમાર જગુભાઈ પટેલ છે, હું ચીખલી તાલુકાનો ખામડા ગામનો વતની છું। હાલ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આંબા પાક પરિસંવાદ પ્રદર્શન અને માહિતીઓના માટેનું એક આ હરીફાઈનો એક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે। અહીંયા જિલ્લાના તમામ દૂરથી આવતા ખેડૂતો ફક્ત અને ફક્ત પોતાનો વિકાસ કરવા અને માહિતી લેવા માટે અહીંયા આવે છે, કારણ કે અત્યારની જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પાકોમાં નુકસાન થાય છે, વરસાદ થાય છે, વધુ પડતી ગરમી થાય છે અને વાતાવરણ એકદમ ડાઉન થઈ જાય છે, તેને કારણે જે આંબા પાકોના જે નુકસાન થાય છે, પડી જવાનું, ઓછા ભાવ લાગવાના, તો એને કારણે જે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરીને જે નવી જાતો વિકસાવી છે કે જે વહેલી પાકે છે, અમુક જાતો એવી છે કે મધ્યાવસ્થામાં કે મધ્યા સમયમાં પાકે છે અને એક પછાડથી પાકે છે, અને આવા સમયે પછાડી પાકતી જાતો અને વહેલી પાકતી જાતોનું જે ભાવ હોય છે તે ઘણો વધારે હોય છે, તો અહીં વધારે ભાવ લઈને ખેડૂતો કેવી રીતે પગભર થઈ શકે એક એ જ માધ્યમથી કે એના જે એક પ્રયાસથી કૃષિ યુનિવર્સિટીનો એક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર અમે બધા આવ્યા છીએ અને માહિતીઓ મેળવી છે અને અમે રાજીપો અનુભવ્યું છે કે અત્યારની જે ખરાબ પરિસ્થિતિની અંદર અને ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતે કયા દિશામાં વળવું જોઈએ અને કઈ કલમોનો વિકાસ કરવો જોઈએ અને એના એ વિકાસને કારણે અમે કેવી રીતે પગભર થઈ શકીએ અને વધુમાં વધુ ભાવ અને પ્રોડક્શન લઈ શકીએ એના માટે સંપૂર્ણ માહિતી આપવા માટેનું એક આ ખરી ભાષામાં ખરેખર સુંદર આયોજનનું આયોજન થયું હતું અને તેમાં અમે સહભાગી થયા છે અને ગૌરવાન્વિત થયા છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં 40,000 હેક્ટરમાં આંબા પાક થાય છે। હાલમાં બદલાયેલા વાતાવરણ સામે કેસર કેરી સારું ઉત્પાદન અને વળતર આપે છે, જેથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો કેસર તરફ પડી રહ્યા છે। પરંતુ પરંપરાગત દેશી આંબાના જાતોને લઈને ખેડૂત જાગૃત થાય અને માહિતી મેળવે તે માટે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો છે। ભૂલાયેલી કેરીની વેરાયટીને નવજીવન મળે અને તેના ખેડૂતો વાવે તે માટે ખેડૂતોનો એક સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ ડોક્ટર પ્રવીણ કુમાર મોદી, ફળ સંશોધન કેન્દ્ર આઈસીઆઈસીઆઈ ફ્રુટ્સ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભરત બજાવું છું અને આજે જે આંબા પાક પરિસંવાદ ને આંબાની જુદી જુદી જાતોની હરીફાઈ રાખવામાં આવેલ છે તેમાં 82 જેટલા અલગ અલગ ખેડૂતોના સેમ્પલ આવેલા છે અને 91 કરતા વધારે વેરાયટીઝ આપણે નવસારી યુનિવર્સિટીની છે અને 10 જેટલી એક્ઝોટિક વેરાયટીઝ છે। આજે જે પ્રદર્શન રાખવામાં આવ્યું છે તેમાં જે 82 જેટલા ખેડૂતો અલગ અલગ વેરાયટીઝ લાવેલા છે એમાં ખાસ કરીને 25 કરતા વધારે વેરાયટીઝ દેશી છે અને એમાંથી એ વેરાયટીનું સિલેક્શન અને ઇવોલ્યુશન કરીને આપણા વિસ્તાર માટે ખેડૂતોને વધારેમાં વધારે સારી ક્વોલિટીની કેરી મળી શકાય અથવા પ્લાન્ટેશન થઈ શકે તેના માટે કામ કરવામાં આવશે। બીજું આજે જે વાત કરી કે ફળમાખીનો અને હોપર્સનો ઉપદ્રવ વધારે છે આપણા વિસ્તારમાં, તો એના માટે ફ્રૂટ બેગિંગનો જે નવો કોન્સેપ્ટ આવ્યો છે એના પણ સંશોધન પણ ચાલી રહ્યું છે અને આજે આપણે જોઈએ ખેડૂતો પણ એના માટે બહુ આગળ આવેલા છે અને આજે સેમ્પલમાં પણ 4-5 જેટલા સેમ્પલ બેગિંગ વાળા આવ્યા છે તેમાં આપણે ક્વોલિટી પણ જોઈ શકીએ અને એનો જે શેપ છે એનો કલર છે આજે ઓલ ઇન્ડિયાના બધા જ માર્કેટમાં એની માંગ વધારે થઈ છે, મંડળીઓમાં પણ એની માંગ વધારે થઈ, એના વધારે પડતા ભાવ પણ આપવા માટે બધા મંડળીવાળા પણ તૈયાર છે અને માર્કેટમાં લેવાળ પણ તૈયાર છે। આ પ્રદર્શન હરીફાઈમાં અલગ અલગ ગુણધર્મ ધરાવતી કેરી જેવી કે રંગ, આકાર, સ્વાદ અને આકર્ષતા નામ ધરાવતી કેરીને નવસારી જિલ્લાના ખેડૂતો અને નગરજનોએ નિહાળી હતી। ખેડૂતોએ આ પ્રદર્શનમાં વહેલો પાક કઈ રીતે લેવાય અને વાતાવરણમાં ફેરબદલ આવે ત્યારે શું શું કાળજી લેવી અને લઈને કૃષિ વૈજ્ઞાનિક પાસેથી માહિતી મેળવી હતી। નવસારી કૃષિ યુનિવર્સિટીના સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે। અવારનવાર ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી ભૂલાયેલા પાર્કને સજીવન કરવા યુનિવર્સિટી હંમેશા તત્પર રહે છે। પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી।